નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સંસ્કારની શ્રીમંતાઈના લેખિકાનો પરિચય મેળવીએ કુંદનિકા કાપડિયા તેઓ એક પ્રખ્યાત લેખિકા છે બાળ મિત્રો તેઓનો જન્મ ઓગણીસો સત્યાવીસમાં લીંબડી મુકામે એટલે કે આપણા ગુજરાતમાં થયેલો હતો તેમના જીવનસાથી નામ જે પ્રખ્યાત લેખક પણ છે ફ્રેન્ડ્સ તેઓ મકરંદ દવે ખૂબ જ પ્રખ્યાત આપણા ગુજરાતી સાહિત્યના લેખક છે તેમની સાથે થયા હતા તેમની રાષ્ટ્રીયતા ભારતીય છે બાળમિત્રો તેમણે ઘણા પુરસ્કારો પણ મેળવ્યા છે આ તેમનો ફોટો છે જે તેમના પતિ સાથે છે જેમનું નામ છે મકરંદ દવે બાળમિત્રો તેઓ ખૂબ જ પ્રખ્યાત લેખક છે અને આપણે અગાઉ એક કાવ્ય ભણી ગયા તેઓ આપણે તે મકરંદ દવે રચિત કાવ્ય છે બાળમિત્રો કુંદનિકા કાપડિયાનું મૃત્યુ હાલમાં જ થયેલું છે એટલે કે હમણાં રિસેન્ટલીમાં બે હજાર વીસમાં તેમનું મૃત્યુ થયું હતું બાળ મિત્રો તેઓ આપણને ઘણું બધું આપીને ગયા છે તેમાંના તેમના સાહિત્ય સર્જનનો આપણે પરિચય મેળવીએ સાત પગલાં આકાશમાં તેમની ખૂબ જ પ્રખ્યાત પુસ્તક છે કારણ કે તેઓએ સ્ત્રીનું અસ્તિત્વ અને મિતાના શબ્દશિલ્પી સાત પગલાં આકાશના આધારે તેઓ લોકપ્રિય બન્યા હતા તેનો અનુવાદ અંગ્રેજીમાં અને ઘણા બધી ભાષામાં થયેલો છે સેવન સ્ટેપ ઇન ધ સ્કાય બાળ મિત્રો આપણે તેમના અન્ય પુસ્તકોનો પણ પરિચય મેળવીશું હિમાલયના સિદ્ધયોગી પરમ સમીપે શ્રેષ્ઠ વાર્તાઓ મનુષ્ય થવું કાગળની હોડી અગન પીપાસા તેમનું ખૂબ જ પ્રખ્યાત પુસ્તક છે સો ફ્રેન્ડ્સ આપણે હવે આપણે તેમના રચિત પાઠની શરૂઆત કરીએ જગમોહન ના પરિવાર વિશેની વાત છે તો જગમોહન દાસ એટલા શ્રીમંત હતા કે તેમના વર્તુળમાં એટલે તેમના ફ્રેન્ડ સર્કલમાં તેઓ રાજાના નામથી સંબોધાતા હતા લક્ષ્મી દેવીએ બે હાથે આરતી ઉતારી હશે કારણ કે એટલા શ્રીમંત હતા સાઠ લાખ રૂપિયાને ખર્ચે દરિયા કિનારે બંધાવેલો તેમનો આસમાની આનંદ મહેલ રાત્રે દીવાના જળહળાળથી અલકાપુરીની યાદ આપી જતો અલકાપુરી એટલે જે ઇન્દ્ર છે ઇન્દ્રોન જે સ્વર્ગનો રાજા છે તેમના ઇન્દ્ર એટલે સ્વર્ગલોકની યાદ અપાવી જતો તેમને ઘેર છ મોટર ગાડીઓ હતી અને નોકરચાકરનો તો પાર નહીં તો મિત્રો આ તેમના સમૃદ્ધથી નો આ ફકરો આપેલો છે કે તેઓ કેટલા અમીર હતા કેટલા પૈસાદાર હતા કેટલા ધનવાન હતા તેની આપણને અહીંયા સરસ મજાનો પરિચય આપ્યો છે તો બાળ મિત્રો આખા ફકરાને તમારે અન્ડરલાઈન કરશો જગમોહન દાસના કુટુંબમાં આઠ સભ્યો એમના કુટુંબમાં આઠ સભ્યો હતા તેમના પત્ની પાર્વતીબહેન વૃદ્ધ પિતા દયાળજીભાઈ છવ્વીસ વર્ષનો પુત્ર સુમોહન પુત્ર વધુ ઉત્પલ્લા તેમના બે બાળકો મિલન અને મૃણાલ એટલે કે સુમોહન અને ઉત્પલ્લાના બે બાળકો સુમોહન એટલે કે મિલન અને મૃણાલ સોળ વર્ષની પુત્રી પ્રીતિ અને જગમોહનદાસ પોતે આમ કરીને આઠ સભ્યો છે આટલા બધા વૈભવી સ્થાનમાં જ્યાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું હોય ત્યાં કુટુંબમાં ઘર્ષણનો કે એવો પ્રશ્ન પ્રસંગત સાનો ઊભો થાય એટલે કે કોઈ ઝઘડો કે કોઈ એવો ઘર્ષણ કુટુંબમાં ઊભો થાય એમ હતું નહીં કારણ કે દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું હતું એટલા વૈભવી સ્થાનમાં જન્મ્યા હતા લોકો રહેતા હતા બધા જ લોકો ખૂબ જ સુખી હતા જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ ન હતું પણ વિધાતાના ખેલમાં અજબ વળાંકો રહ્યા હોય છે જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા બાળ મિત્રો અંડરલાઇન કરશો વેપારમાં એમને એક ભયંકર ફટકો પડ્યો અને વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી સાથે એના લાવ લશ્કરને પણ લાવે છે એ કહેવત અનુસાર એ ફટકાની પાછળ એક પછી એક આઘાતો પરાચયો અને નુકસાનીની પરંપરા ચાલી આવે બાળમિત્રો આ આખા ફકરાને અંડરલાઈન કરશો કારણ કે પ્રશ્ન એવો પૂછાઈ શકે કે જગમોહનદાસ શેનો વેપાર કરતા હતા તેમને શું નુકસાન થયું હતું ત્યારે આ બાબત તમને જણાવી શકો છો તો હવે આપણે આગળ જોઈશું થોડા વર્ષોમાં જગમોહનદાસ બધું જ ખોઈ બેઠા એ ન માની શકાય એવી વાત હતી એટલે કેટલા બધા પૈસાદાર હતા ધનવાન હતા છતાં પણ બધું નુકસાનના કારણે બધું ખોઈ બેઠા આટલી બધી સંપત્તિ આટલો વૈભવ આ માન સ્થાન બધું જ પાણીના રેલાની માફક આંખ ઉઘડતા ન ઉઘડતામાં વહી ગયું નુકસાન એવડું મોટું હતું કે શેઠને પોતાનો બંગલો સુધા વેચી નાખવો પડ્યો મોટર ગાડીને ઘરની બીજી કિંમતી વસ્તુઓ તો એમણે પહેલાં જ વેચેલી નાખેલી બાળમિત્રો તેમને બધી જ વસ્તુ વેચી નાખી કારણ કે એમને એટલું મોટું નુકસાન થયું હતું તેમનો બંગલો તેમની કિંમતી સામાનો દરેક વસ્તુ તેમને વેચી નાખવામાં આવી એટલું મોટું નુકસાન થયું હતું અતિશયોક્તિ વગર ખરેખર સોનાના પારણામાં જેમના બાળકો ઝૂલ્યા હતા એ જગમોહનદાસ અત્યારે હાલ પચાસ રૂપિયા ભાડું આપીને એક નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા ગયા એ અતિશયોક્તિનો મતલબ એવો થાય બાળમિત્રો કે હોય તે કરતાં વધારીને રજૂ કરવી તે આપણે શબ્દ સમૂહમાં પણ પૂછાઈ શકે છે જે હોય એના કરતાં વધારે બોલવું વધારે પડતું કહેવું તે હવે આગળ જોઈએ શ્રીમંતાઈ માણસના સ્વભાવને એક પ્રકારની અક્કડતાથી સજાવી રાખે છે જ્યારે માણસ શ્રીમંત હોય ત્યારે એનો સ્વભાવ જરાક ચેન્જ થઈ જાય છે તે અક્કડ બનીને રહે છે પણ વૈભવનું આ ઊંચું આસન એના સ્વભાવને અમીરી બેપરવાહીનો અંચળો પહેરાવે છે પણ માણસની જામે જ્યારે આફતો આવી પડે છે ત્યારે પાઈ પાઈના હિસાબ ઉપર એને દિવસો ખેંચવાના હોય છે ત્યારે એના સ્વભાવમાં સમતુલા ને ઓદાર્ય કેટલા રહે છે તે એક નિરીક્ષણ કરવા જેવી વસ્તુ છે બાળ મિત્રો આખા ફકરાને અન્ડરલાઇન કરશો તો હવે આગળ જોઈશું કારણ કે એમ કહે છે કે જ્યારે માણસને આફત આવે છે ત્યારે તે માણસ પાયપાઈનો હિસાબ રાખે છે જે આપણા ઘરમાં પણ એક ઉદાહરણ છે કે આપણા મા બાપ પણ એક પાયપાઈનો હિસાબ રાખીને આખો મહિનો ચલાવે છે બરાબર ને બાળ મિત્રો હા હવે આપણે આગળ જોઈશું જગમોહન દાસ શેઠ નાના બની ગયા પછી ઘરમાંથી બધા નોકરોને રજા આપવામાં આવી હતી કેવળ એક ઘાટી ઘરનું કામ કરતો વ્યક્તિને જ ખાલી રાખવામાં આવ્યો હતો કે નાની મોટી વસ્તુઓ લઈ આપે એ વ્યક્તિ રસોઈનું કામ તો સ્ત્રી વર્ગે ઉપાડી લીધું હતું કે એમના ઘરમાં જેટલી સ્ત્રીઓ હતી તે દરેકે ઉપાડી લીધું હતું એટલે કે પાર્વતી બહેન ઉત્પલ્લા અને પ્રીતિએ ત્યારબાદ ચળકતી નવી મોટરોમાં ફરતા શેઠિયાઓને બદલે હવે એમને ઘેર નાના સામાન્ય માણસોની અવર વધી જતી હતી કારણ કે હવે એમના ઘરે કોઈ મોટા મોટા શેઠિયાઓ નહોતા આવતા કારણ કે પરિસ્થિતિ શું થઈ ગઈ બદલાઈ ગઈ બરાબર ને હવે આગળ જઈશું જગમોહન દાસની પુત્રી પ્રીતિ મારી મિત્ર હતી હું એ લોકોને ઘણા સમયથી ઓળખતી હતી પણ મારું એમને ત્યાં આવવા જવાનું ઓછું રહેતું હતું બાળ મિત્રો આ લેખિકા જે કુંદનિકા કાપડિયા છે તે પોતે જ કહી રહ્યા છે કે જગમોહનદાસની પુત્રી મારી મિત્ર હતી બરાબર હવે આગળ જોઈએ પણ એમની બદલાયેલી સ્થિતિ પછી હું એમને ત્યાં અવારનવાર જતી અને પ્રીતિ અને તેની બાને કામમાં મદદ કરતી એ લોકોએ કદી કામ નહોતું કર્યું એટલે અગવડો તો પારાવાર ઊભી થતી પણ તેઓ એને નિભાવી લેતા એટલે કે જ્યારે જે તેઓ અમીર હતા ત્યારે તેમણે કોઈ કામ કર્યું હતું નહીં પરંતુ જ્યારે તેમને બધું છીનવાઈ ગયા પછી જતા રહ્યા પર પરિસ્થિતિ બદલાઈ ગયા પછી તેમને કામ કરવાનું હાથમાં આવતા તેમને ઘણી બધી અગવડો પડી અને છતાં પણ તેઓ તેની પરવા કર્યા વગર તેઓ એકબીજાને મદદ કરતા અને તે આ કામને નિભાવી લેતા અને નવું નવું શીખતા હતા હવે આપણે આગળ જોઈશું એક દિવસ બપોરે હું એમને ત્યાં ગઈ ત્યારે બહારના વરંડામાં દયાળજીભાઈ એટલે કે જગમોહનદાસના પિતા તેઓ બહાર બેઠા હતા હવે આગળ જોઈએ બેઠા બેઠા ચશ્મા ચડાવીને છાપું વાંચતા હતા પાસે જઈને મેં કહ્યું નમસ્કાર દાદા કેમ છો તબિયત તો સારી છે ને તો છાપું ખસેડી ચશ્મા ઠીક ઠીક કરી મારી સામે જોઈ દાદા મીઠું હસ્યા ઘણા દિવસે આવી બેટા પ્રીતિ કહેતી હતી કે તું બહાર ગામ ગઈ છો તબિયત તો સારી છે ને હું તો દાદા વળી કઈ દિવસે મજામાં નહત નથી હોતી પણ તમે કેમ છો એ તો કહો દાદાએ એક હળવો નિઃશ્વાસ મૂકીને કહ્યું મારે શું દુઃખ છે દીકરી ત્યારેય બેઠો બેઠો ખાતો હતો આજે બેઠો બેઠો રોટલો ખાઉં છું મને કશી વાતની તકલીફ નથી હજુ આજે પણ સવારે હું પથારીમાંથી ઊઠું કે મસાલો નાખેલી ગરમ ચાનો સરસ કપ હાજર થઈ જાય છે વહુ મને પૂછીને રસોઈ બનાવે છે ને મારી તબિયત માટે જુદું પણ રાંધે છે બપોરે છાપા વાંચું છું ને સાંજે ફરવા જાઉં છું મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે તે ઉલટું સારું કહે રહે છે તો દાદા તમે નિઃશ્વાસ કેમ મૂક્યો એમ છે દીકરી જ્યાં સુધી સાહેબી હતી એટલે કે પૈસા હતા ત્યાં સુધી બેઠો બેઠો ખાતો હતો તે કશું ખરાબ નહોતું લાગતું પણ આજે જેણે કદી કશું કામ નહોતું કર્યું એવા આ પાર્વતી પ્રીતિ ઉત્પલ્લા જોશભેર કામ કરવા લાગી ગયા છે ત્યારે હું બુઢો એટલે ઘરડો કશું કર્યા વગર ખાઉં છું તે મને ખૂચે છે પણ હું હવે શું કરી શકું મારી જુવાની મત મેં ઘણું કામ કર્યું છે તો બાળમિત્રો જે દાદા હતા તેમને ખોટું કશું નહોતું લાગતું તેમને બધું સુખ જ હતું પણ તેમને જ્યારે એમ થાય છે કે પરિસ્થિતિ સારી હતી ત્યારે કશું કામ કરવાની જરૂર હતી નહીં પણ હવે પરિસ્થિતિ આવી છે તો બધા કામ કરે છે અને હું બેઠો બેઠો ખાઉં છું એ એમને ખૂચતું હતું તે તેમને ગમતું હતું નહીં એમ દાદા કહેવા માગે છે પણ અત્યારે આ અવસ્થાએ મને કોણ કામ આપે બસ આ વાતનું દુઃખ રહ્યા કરે છે દાદા ફરી એમનું મીઠું પણ વિલાયેલું હાસ્ય હસ્યા કારણ કે દાદાને એમ થતું હતું કે હું બેઠો બેઠો ખાઉં છું બીજા બધા કામ કરે છે તો હું કશી મદદ કરી શકતો નથી કંઈ નહીં દાદા તમારી અવસ્થા પણ ક્યાં છે કામ કરવા જેવી મેં આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો ને અંદર ગઈ ત્યાં સુમોહન બહાર જતો વચ્ચે જ મળી ગયો સુમોહન એ જગમોહન પુત્ર હતો ઉત્પલ્લાનો પતિ હતો જ્યારે પ્રીતિનો ભાઈ હતો ઓ દર્શના બહેન ઘણી દિવસે કાંઈ હા જરા બહાર ગામ ગઈ હતી કેમ છે કામકાજ નવી નોકરીમાં આનંદ છે ને આનંદ તો છે બહેન છેક અમેરિકા જેને ભણી આવ્યો એ નકામું તો ન જ જાય ને પણ એક વાત છે એના મોં પર વિષાદની રેખાઓ દોરાવી દુઃખની રેખાઓ દોરાવી એને કંઈ હતી તકલીફ એક વાતનું મને ખૂબ દુઃખ થાય છે આ પ્રીતિ ઉપર મારી બહુ જ આશા છે એને ડૉક્ટર બનાવી અમેરિકા ભણવા મોકલવી હતી તમે તો જાણો છો એ ભણવામાં કેટલી હોશિયાર છે મારા કરતાં એ ક્યાંય વધારે મને એમ થયું હતું કે મારી નાનકડી વહાલી બહેનને હું ઊંચામાં ઊંચી શક્ય હશે તે કેળવણી આપીશ એટલે ભણતર આપું એને ખૂબ જ વધારે ભણાવવું પણ હવે એ સ્થિતિ રહી નથી હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે મને થાય છે હું એનાથી મોટો એટલે મને બધી સગવડ મળી ગઈ હવે સ્થિતિ બદલાઈ એમાં સહન તો એને જ કરવાનું ને સહન તો સામાન્ય રીતે મોટા કરે એ મારાથી નાની તો પણ એટલે એમ કહે છે કે મારી બહેનને સહન કરવાનું આવ્યું મને બધી સગવડો મળી ગઈ પણ મારી બહેનને કોઈ સગવડ મળી શકી નહીં એવું એને દુઃખ થાય છે જો એક ભાઈ પોતાની બહેન માટે કેટલું બધું વિચારે છે એનો અવાજ ભીનો થઈ ગયો એના હૃદયમાં રહેલી આ પ્રેમસભર વાણી જોઈને મારા દિલમાં પણ કરુણા ઉભરાઈ આવી હું બોલી કાંઈ નહીં સુમોહનભાઈ સંયોગોથી પરાજિત ન થાય અને મુશ્કેલીઓ સામે ઝૂકી જવાને બદલે લડત આપે એનું નામ જીવન તમે આવા પુરુષાર્થી છો પછી ચિં પ્રીતિને શાની ચિંતા બાળમિત્રો આમાં બહેન એટલે કે જે પ્રીતિની મિત્ર અને લેખિકા છે તેમણે જીવનની વ્યાખ્યા આપી છે જરાક અન્ડરલાઈન કરશો તો સંયોગોથી પરાજિત ન થાય અને મુશ્કેલીઓ સામે ઝૂકી જવાને બદલે લડત આપે તેનું નામ જીવન તેમણે જીવનની શું વ્યાખ્યા આપી તે દર્શના બહેને તે પ્રશ્ન પૂછાય તો તમે આ જવાબ લખી શકો છો રસોડામાં ભાભી ચોખા વીણતા હતા મેં કહ્યું સાચું કહેજો ભાભી સુખી છો કે કશું દુઃખ થાય છે તપસ્વીની ઉમા જેવું સુભક્ષ સ્મિત કરી ઉત્પલા ભાભી બોલ્યા એટલે ઉત્પલા ભાભીને ઉમા એટલે પાર્વતી તપસ્વીની પાર્વતીનું ઉપનામ આપ્યું કોણે દર્શના બહેને તો ફ્રેન્ડ્સ એની નીચે અન્ડરલાઈન કરશો ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે ખરા ખોટામાં પૂછાઈ શકે છે અરે બહેન તમે પણ શું એમ માનો છો કે બંગલોને મોટર ગાડી જ માણસને સુખ આપે છે અરે આ કામ કરવામાં જેટલી મજા પડે છે સાંજના એ નોકરી પરથી થાકીને આવે છે અમે જવી લઈએ પછી રાતે બે ઘડી વાતો કરતાં જે શીળો ઠંડો આનંદ મળે છે એ પેલા પાર્ટી ક્લબ કે મિજલસોમાં ક્યાંય ન મળતો એટલે એમને જે પહેલાં પાર્ટીઓમાં ક્લબોમાં જતાં મોજ મજા કરતા તેમને તેવો આનંદ ક્યારે ન મળતો જે અત્યારે તેમને આનંદ મળી રહ્યો છે ફ્રેન્ડ્સ આપણ ક્વેશ્ચન પૂછાવા જેવો છે તો અન્ડરલાઈન કરશો પણ એક રંજ તો મનમાં રહે છે એક દુઃખ એક તકલીફ સાંજ સુધી ઘરકામ કર્યું નથી એટલે કે આજ સુધી મેં ક્યારેય ઘરકામ કર્યું નથી એટલે બરાબર ફાવટ આવી નથી કામ કરતાં પુષ્કળ વાર લાગે છે થાય છે પહેલેથી જો થોડું કામ કર્યું હોત તો આજે આટલો વખત એની પાછળ ન જાત અને આજે મને વખત મળત એટલે કે આજ સુધી જો મેં કામ કર્યું હોત પહેલાં પણ તો મને આટલી તકલીફ પડત નહીં કારણ કે એમને કામ કરતાં થોડી ઢીલાશ એટલે થોડી વાર લાગે છે હું પણ થોડું ઘણું કમાઈ એમના બોજને હળવો કરી શકત એટલે મેં પણ કંઈક કર્યું હોત તો આજે હું પણ નોકરી કરીને તેમને ઘરમાં મદદ કરી શકત બસ આટલો શોખ મનમાં થયા કરે છે પણ મને લાગે કે થોડા સમયમાં મને આ કામની ફાવટ આવી જશે એટલે મને આ કામ ફાવી જશે પછી હું કોઈ શાળામાં કે એમ કામ કરવા જઈ શકીશ પાર્વતી બહેન માળા ફેરવીને હમણાં જ ઊભા થયા હતા મને જોતા જ બોલ્યા આવ દર્શના તું આવે છે તો ગમે છે હું તો હવે એકલી પડી ગઈ છું પ્રીતિ કોલેજમાં જાય છે ને ઉત્પલ્લા તો ઘરકામમાં મને અડવા સુધા દેતી નથી મિલન મૃણાલને તૈયાર કરું તો પણ કહે છે ના બા અમે બધું કરીશું તમે રહેવા દો પછી આખો દિવસ કરવું શું પાર્વતી બહેન કોણ જે સુમોહન છે અને જગમોહનદાસના પત્ની અને સુમોહનની માતા અને ઉત્પલ્લાની સાસુ તો ફ્રેન્ડ્સ એમને પણ પોતાની બહુ કામ કરવા દેતી નથી એટલે એમને પણ એ થાય છે કે હું પણ કશું કરતી નથી અને ઘરમાં કોઈને મદદ કરી શકતી નથી એ હસી કેવા નસીબદાર સાસુ છો તમે આવી વહુ કંઈ સહેલાઈથી નથી મળતી એ મારી નજીક આવી ધીમેશ્વર બોલ્યા તે તો શું માને છે એ નસીબ મારું છે એ તો છે દાદાજીના પુણ્યનું બળ તો મિત્રો એની નીચે પણ અંડરલાઈન કરશો કે પાર્વતી બહેન કોના પુણ્યના બળની વાત કરે છે તો દાદાજીના બરાબર મને ખબર છે ને દાદાજીના દિલમાં ભગવાન બેઠા છે જિંદગી આખીમાં કદી ખોટું કામ તેમણે કર્યું નથી તો બાળ મિત્રો પાર્વતી બહેન દાદાજી વિશે વાત કરે છે ખોટું વચન બોલ્યા નથી કોઈનો તિરસ્કાર કર્યો નથી ભગવાને સંપત્તિ લઈ લીધી તો ઉલટાનું વધુ મોટી આશીષ આશીર્વાદ આપ્યા છે પણ શોક એટલો થાય છે કે બધાએ આ મુશ્કેલી નિવારવા કંઈ ને કંઈ કામ ઉપાડી લીધું ને હું એકલી રહી ગઈ એટલે મેં જ કશું કામ કરતી નથી હું જ કશું એમને મદદ કરી શકતી નથી મને થયું કે કપડાં સીવતા શીખું તો સંચો ઘેર વસાવી શકાય પણ ડૉક્ટરે કહ્યું હતું કે આંખે ઝાખપ આવે છે એટલે આંખનું તો કોઈ કામ હમણાં કરશો માં કરજો માં દવા થઈ જાય પછી ચશ્મા લેવા પડશે ખરે ટાંકણે વિઘ્ન ઊભું થયું એટલે ખરા સમયે વિઘ્ન આવ્યું બસ આટલું ના હોત તો કશીએ ખોટ ન હતી એટલે કે મારે પણ મદદ કરવી હતી જો મને સંચો આવડતા તો હું કંઈક કામ એમને મદદ કરી શકત બહાર જઈ પ્રીતિનો હાથ પકડી હું બોલી પ્રીતિ તું તો ખૂબ ભાગ્યવાન છે જે ઘરના લોકોમાં આટલી કર્તવ્ય ભાવના પોતાને ઘસી નાખવાની આટલી ઝંખના હોય એના પ્રેમની સુવાસ તો સાચે જ તને ઈર્ષા કરવા જેવી ભાગ્યશાળી બનાવી દે છે મારી સામે આનંદથી જોઈ પ્રીતિ બોલી કર્તવ્ય ભાવના હું તો એને શ્રીમંતાએ કહું છું પેલી શ્રીમંતાએ તો વસ્તુનો આડંબર હતો બહારની ચીજ હતી સાચી શ્રીમંતાઈ તે સૌના દિલમાં વસી છે સંસ્કારની શ્રીમંતાઈ એમ ન હોત તો આર્થિક દ્રષ્ટિએ આટલા મોટા પતન પછી અમે શી રીતે અમારા ઘરની એ જ સંવાદિતા એ જ આનંદ એ જ અખંડિતતા જાળવી શક્યા હોત તે કહે તો હર્ષથી મેં પ્રીતિનો હાથ દબાવ્યો ઘણા મોટા ધનની સ્વામીની બની છું પ્રીતિ બાળ મિત્રો આમાં પ્રીતિએ શ્રીમંતાઈની વ્યાખ્યા આપી છે તો છેલ્લો ફકરો તમે અંડરલાઈન કરશો તમને પૂછાઈ શકે છે બરાબર તો શ્રીમિ શ્રીમંતાઈ પ્રીતિના મને શું છે તો તમને જવાબ આપી શકો છો તો ફ્રેન્ડ્સ આ હતો આપણો સરસ અને સુંદર મજાનો એક નાનું અમથી કુટુંબ કથા જે આપણી લેખિકાએ દર્શના બહેને કહી છે હવે આપણે બાળમિત્રો શબ્દ સમજૂતી તરફ જઈશું જોઈએ આ પાઠમાં આવતા અઘરા શબ્દો આપણે જોઈએ આસમાની એટલે આકાશ જેવા ભૂરા રંગનું અલકાપુરી એટલે સ્વર્ગ પુત્રવધુ એટલે પુત્રની પત્ની વૈભવી એટલે વૈભવવાળું વિધાતા તો બ્રહ્મા વિપત્તિ દુઃખ આફત આપત્તિ ફટકો પડવો નુકસાન થવું શુદ્ધા એટલે સહિત સાથે અતિશયોક્તિ હોય તે કરતાં વધારે વધારીને રજૂ કરવી અંચળો એટલે કશુંક છુપાવવા માટેનું ઓઢણ ઔદાર્યતા ઉદારતા અમીરી શ્રીમંતાઈ અગવડ સાવ જરૂરી હોય તેવા સાધન ન હોય તે બુઢ્ઢો એટલે ઘરડો માણસ અવસ્થા એટલે ઘડપણ વિલાવવું એટલે કરમાવવું કરુણા તો દયા પરાજિત થવું હારી જવું ઝૂકી જવું તો નમી જવું શીળું એટલે ઠંડુ રંજ એટલે દુઃખ દિલગીરી સંપત્તિ એટલે ધન દોલત પુરુષાર્થી એટલે મહેન સર્વાણી એટલે ઝરણું સુભગ એટલે સુંદર રમણીય સ્મિત તો મંદ હાસ્ય મિજલસ એટલે ગમ્મતભર્યો મેળાવડો વિઘ્ન એટલે અડચણ માં એટલે નકારના અર્થમાં ઘસી નાખવું એટલે ખૂબ કામ કરવું ઝંખના તો આતુરતા સાથેની વારંવારની ઈચ્છા વારંવારનું સ્મરણ પતન એટલે પડતી સંવાદિતા એટલે એકરાગ સહમતિ થવી સાહેબી એટલે સમૃદ્ધિ તો બાળ મિત્રો આ શબ્દ સમજૂતી અને હવે પછીના જે રૂઢિપ્રયોગો આપણે શીખીશું તે દરેકે બાબત તમારે નોટમાં ઉતારવાની રહેશે કારણ કે આમાંથી જ તમને ઘણા બધા સમાનાર્થી અને શબ્દ સમૂહ માટે એક શબ્દ મળી રહેશે તો હવે આપણે આ પાઠમાં આવતા રૂઢિપ્રયોગોનો અભ્યાસ કરીશું જોઈએ આપણે આ પાઠમાં આવતા રૂઢિપ્રયોગો બે હાથે આરતી ઉતારવી એટલે મહેરબાની કરવી પાણીના રેલા માફક વહી જવું ઝડપથી નાશ પામવું સોનાના પારણામાં ઝૂલવું એટલે વૈભવ કે શ્રીમંતાઈમાં ઉછરવું ફટકો પડવો એટલે કે પરાજિત થવું અથવા ઘસી નાખવું તો બાળમિત્રો આ રૂઢિપ્રયોગને પણ તમારી નોટમાં ઉતારવાના છે અને આ સિવાયના આવતા રૂઢિપ્રયોગો તમે જરૂરથી વાંચન કરશો તો બાળ મિત્રો તમને આ પાઠમાં ખૂબ જ મજા આવી હશે તો આ પાઠનો અભ્યાસ વારંવાર કરશો તો તમને એના પ્રશ્નોના ઉત્તર ચોક્કસથી આવડી જશે તો ફ્રેન્ડ્સ આ બધા તમે નોટમાં ચોક્કસથી ઉતારશો તો ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું નવા એકમ સાથે નવી વાત સાથે તો ત્યાં સુધી બાય બાય થેન્ક યુ